press the bell icon on the YouTube app and never miss another update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી YouTube ચેનલ એજ્યુકેરમાં. એજ્યુકેરનો આજનો આ વિડીયો બનાવવામાં આવ્યો છે એશિયન ગેમ્સ 2018 પર, જે ઓગસ્ટ મહિનામાં શરૂ થઈ હતી અને સપ્ટેમ્બર મહિનામાં સમાપ્ત થઈ હતી. તો આ ગેમ્સમાં જેટલા પણ સ્પોર્ટ્સને લગતા મહત્ત્વના પ્રશ્નો છે, હવે જેટલી પણ પરીક્ષાઓ અત્યારે આવી રહી છે, કોન્સ્ટેબલની હોય, તલાટીની હોય કે પછી બિન સચિવાલયની હોય, જેટલી પણ મોટી ભરતીની પરીક્ષાઓ આવી રહી છે, ખાસ કરીને ક્લાસ 3ની, તો હવે એમાં અમુક પોર્શન સ્પોર્ટ્સનો પૂછાતો હોય છે. 10 કે 20 માર્કનું પોર્શન કદાચ પૂછાતો હોય છે સ્પોર્ટ્સનો. તો હવે આ સ્પોર્ટ્સને લગતા પોર્શનમાંથી આ પ્રકારની જો મહત્ત્વની ગેમ રમાઈ હોય તો તેમાંથી પણ પ્રશ્નો કાઢી લેવામાં આવે છે. અને જો આપણા નસીબ ક્યારેક ક્યારેક સારા હોય તો જે પોર્શન પૂછવાનો હોય છે તેમાંથી 40-50% પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એટલે કે 10 માર્કનો કદાચ પોર્શન હોય સ્પોર્ટ્સનો તો તેમાંથી 4 કે 5 પ્રશ્નો નીકળી જતા હોય છે. તો આ એક વિડીયો જોવાથી આપણા 4-5 માર્ક કવર થઈ શકે છે. અને આ વિડીયો બનાવવાનું ઘણા મિત્રોએ આપણું જે ટેલિગ્રામ ગ્રુપ છે તેમાં બોટ આપેલ છે, તો તેમાં પણ મેસેજ કરીને સૂચવ્યું હતું. એટલે આ વિડીયો સ્પેશિયલ તમારા માટે અમે લઈને આવ્યા છીએ. અને વિડીયો શરૂ કરીએ તે પહેલાં તમને જણાવી દઉં કે ટેલિગ્રામ ગ્રુપ છે અમારું, તેમાં તમે ન જોડાયા હોય તો જોડાઈ જાજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને નોટિફિકેશન મેળવવા માટે બેલને ક્લિક કરી લેજો. ફેસબુક પેજ પણ છે, તેમાં પણ જોઈન થઈ જાજો. અને આ વિડીયો લેક્ચરની PDF ફાઇલ જે છે તે અમારા જે ટેલિગ્રામ ગ્રુપ છે તેમાં પોસ્ટ કરી દેવામાં આવશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને બીજી એક વાત કે જે આ વિડીયો બનાવ્યો છે તો આમાં આપણે એવી માહિતીને ડિસ્કસ કરી છે, આપણે એવા પ્રશ્નોને ડિસ્કસ કર્યા છે જે મેક્સિમમ પૂછાઈ જવાની શક્યતા હોય છે. જેમ કે કોઈ ક્લાસ 3ની પરીક્ષા હોય તો તેમાં મેક્સિમમ શું પૂછી લે, કોઈ પણ આવી ગેમ રમાઈ હોય તો ગોલ્ડ મેડલ કોણે જીત્યો, તો જેટલા પણ ગોલ્ડ મેડલ વિનર છે તેની આપણે ચર્ચા કરી લીધી છે, ખાસ કરીને ભારત અને ગુજરાતના. પછી આ ગેમ છે તો પહેલી વખત ક્યારે શરૂ થઈ હતી અને હવે પછીના વર્ષમાં ક્યારે રમાશે, આના પહેલાંના વર્ષમાં ક્યારે રમાઈ હતી, કેટલા વર્ષના ગાળા દરમિયાન રમાઈ છે, આ બધા પ્રશ્નો આપણે ડિસ્કસ કરી લીધેલ છે. એટલે આખો વિડીયો તમે ધ્યાનથી જોજો અને મને આશા છે કે આ વિડીયોમાંથી પ્રશ્નો નીકળી શકે છે જે પરીક્ષા આવી રહી છે કોન્સ્ટેબલની, ખાસ કરીને તેમાં. તો આ વિડીયોને ધ્યાનથી જોજો એવી નમ્ર વિનંતી છે. તો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે વિડીયોને શરૂ કરીએ. 18મી એશિયન ગેમ્સનું આયોજન નીચેનામાંથી કયા દેશમાં થયું હતું? તો 18મી જે એશિયન ગેમ રમાઈ 2018માં તો તેનું આયોજન થયું હતું ઇન્ડોનેશિયા દેશમાં. અને ઇન્ડોનેશિયા દેશના કયા બે શહેરોમાં આયોજન થયું હતું? તો અહીંયા આગળ જેટલી પણ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે તે મેં અહીંયા આગળ લખી લીધી છે, જેથી કરીને વિડીયો નાનો બને અને તમને પણ લખવામાં સરળતા રહે. જો અહીંયા ટાઈપિંગ કરેલા અક્ષર હોય તો તમને પણ, જો આ બધી નોટ કરવી હોય વસ્તુ તો તમને પણ સરળતા રહે, અને નોટ ના કરવી હોય તો પણ આ PDF તમને અમારા ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. જો તમને ઉપયોગી લાગે તો તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. આપણે તેની બધી માહિતી જાણીએ તો 18 ઓગસ્ટે શરૂ થઈ હતી અને 2 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ હતી. અને પ્રથમ પ્રકારની આવી ગેમ હતી કે જે 2 અલગ અલગ શહેરોમાં વારાફરતી યોજાઈ હોય, એટલે કે થોડા દિવસ તે જકાર્તામાં રમાઈ હતી અને ત્યારબાદ તે ઇન્ડોનેશિયાના પાલેમબંગ શહેરમાં રમાઈ હતી. આ બંને શહેરો એ ઇન્ડોનેશિયા દેશના શહેરો છે. અને એશિયન ગેમને આપણે હવે ત્યારબાદના પ્રશ્નો જે આટલે જોવાના છીએ તો તેમાં ક્યારેક ક્યારેક એશિયન ગેમ્સ લખેલું છે અને ક્યારેક એશિયાડ પણ લખેલું છે. તો એશિયન ગેમને એશિયાડ પણ કહેવામાં આવે છે તે પણ આપણે જાણી લેવું જોઈએ. અને આ વાત કરી તેમ એશિયાડના ઇતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું છે કે 2 અલગ અલગ શહેરોમાં વારાફરતી રમાઈ હોય. હવે જ્યારે ગેમ પૂર્ણ થઈ છે તો ત્યારે એક એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે હવે પછીની ગેમ ક્યાં રમાશે, ક્યાં દેશમાં, ક્યાં શહેરમાં યોજાશે. તો 2018 દર 4 વર્ષે આ ગેમ રમાય છે. તો હવે પછીના 4 વર્ષ બાદ એટલે કે 2022માં એશિયાડ ગેમ એ ચીનના હેંગઝોઉ શહેરમાં આયોજિત થશે. અને આપણે એક વસ્તુ એ પણ ખબર હોવી જોઈએ, ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન, કે 2018માં ક્યાં રમાઈ હતી એ તો આપણને ખબર જ છે બરાબર. તો એમાંથી પ્રશ્ન નીકળવાની શક્યતા કદાચ ઓછી થઈ જાય. તો હવે પ્રશ્ન કયા પ્રકારનો નીકળે, તો કે 2014માં એશિયન ગેમ એ ક્યાં રમાઈ હતી, ક્યાં દેશમાં અને ક્યાં શહેરમાં રમાઈ હતી. તો એ પણ આપણે જાણી લઈએ કે 2014ની એશિયન ગેમ્સ એ દક્ષિણ કોરિયાના ઇન્યોન શહેરમાં આયોજિત થઈ હતી. તો આ બે પ્રશ્ન એ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, એશિયન ગેમ્સનું પ્રથમ સંસ્કરણ કયા વર્ષમાં અને કયા દેશમાં યોજાયું હતું. સંસ્કરણ એટલે એડિશન. હવે એશિયન ગેમ્સનું પ્રથમ સંસ્કરણ એ 1951માં ભારતમાં આયોજિત થયું હતું. તેના વિશે આ પ્રશ્ન વિશે વધુ ડિટેલમાં વાત કરીએ, પ્રથમ વખત એશિયન ગેમ ભારતમાં યોજાઈ હતી અને તે ભારતના ન્યૂ દિલ્હી શહેર ખાતે યોજાઈ હતી. હવે ઉદઘાટનની વાત કરીએ, ત્યારે જે ગેમ રમાઈ 1951માં તો તેનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું, તો તે સમયના જે રાષ્ટ્રપતિ હતા ભારતના, રાજેન્દ્ર પ્રસાદ,
તેના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પછી 1954માં ફરી એકવાર ગેમ આયોજિત થઈ અને આ ગેમ 1954 બાદ દર 4 વર્ષે આયોજિત થાય છે. અને ભારતની વાત કરીએ તો ભારતમાં એશિયન ગેમ્સ કુલ 2 વખત યોજાય છે, 1951 અને 1982માં. અને બીજી એક વાત કે એશિયન ગેમ્સ એ વિશ્વની બીજા નંબરની સૌથી મોટી રમતગમતની સ્પર્ધા છે. તો પહેલા નંબરની વિશ્વની સૌથી મોટી રમતગમતની સ્પર્ધા કઈ છે? તો તે છે ઓલિમ્પિક. એટલે આ પણ આપણે યાદ રાખી લેવું જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે, એશિયન ગેમ્સ 2018માં ભારતે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ સહિત કુલ કેટલા મેડલ જીત્યા? તો ભારતે આ ગેમમાં કુલ જીત્યા છે 69 મેડલ, જેમાંથી 15 ગોલ્ડ છે, 24 સિલ્વર છે અને 30 બ્રોન્ઝ મેડલ છે. એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ બની જશે. આ વસ્તુ પણ આપણે યાદ રાખી લેવી જોઈએ. હવે ખાલી એવું નથી પૂછતા કે ટોટલ કેટલા મેડલ મળ્યા છે, પરંતુ તેમાંથી કેટલા ગોલ્ડ છે, સિલ્વર છે અને બ્રોન્ઝ છે તે પણ આપણે યાદ રાખી લેવું જોઈએ. બહુ અઘરું છે નહીં, એટલે યાદ રાખી લેશો તો બેનિફિટ થશે આપણને. હવે આ પ્રશ્ન વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવીએ તો જે એશિયન ગેમ્સ 2018માં રમાઈ હતી તેમાં ભારતનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. મેડલની દ્રષ્ટિએ સૌથી વધુ મેડલ ભારતે 2018માં જે ગેમ રમાઈ તેમાં મેળવ્યા. અને રેન્કની વાત કરીએ એટલે કે દેશો વચ્ચે જે રેન્ક અપાવવામાં આવે છે, સૌથી વધુ કોણે જીત્યા અને સૌથી ઓછા કોણે જીત્યા એમાં, તો 1951માં જે નવી દિલ્હીમાં આ ગેમ રમાઈ હતી એશિયન ગેમ, તેમાં રેન્કની દ્રષ્ટિએ ભારતનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું અને બીજો રેન્ક તેણે પ્રાપ્ત કર્યો હતો. એશિયન ગેમ 2018ની વાત કરીએ તો ભારતનો એમાં રેન્ક રહ્યો હતો 8મો. અને ઓવરઓલ જેટલી પણ ગેમ રમાઈ છે એ બધાનું આપણે સરેરાશ કાઢીએ તો આપણે ભારતે રેન્ક પ્રાપ્ત કર્યો છે ટોટલ એશિયન ગેમ્સની સિરીઝમાં 6ઠો રેન્ક. તો આટલું આપણા માટે ઇનફ છે. ત્યારબાદનું જોઈએ પ્રશ્ન, એશિયન ગેમ્સના ઉદઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતા? તો એશિયન ગેમનું જે ઉદઘાટન સમારોહ થયો તો તેમાં ભારતના ધ્વજવાહક હતા નીરજ ચોપડા, જે આપણા જેવેલિન થ્રો એટલે કે ભાલા ફેંકના ખેલાડી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, એશિયન ગેમ્સ 2018ના સમાપન સમારોહના ભારતના ધ્વજવાહક કોણ હતા? એટલે કે ફ્લેગ બેરર કહેવાય છે, આ જે ધ્વજવાહક હોય એને ફ્લેગ બેરર કહેવાય છે. તો જે આ સમાપન સમારોહ એન્ડ સેરેમની જ્યારે યોજાય તો તેમાં ભારતના ફ્લેગ બેરર હતા રાની રામપાલ, હોકી ટીમના, મહિલા હોકી ટીમ છે તેના કેપ્ટન છે, પિક્ચરમાં દર્શાવેલ છે તે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, એશિયન ગેમ્સ 2018 મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ કોણે જીત્યો? MWP મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, તો આ એવોર્ડ જીત્યો છે રિકોના ઇકીએ. રિકોના ઇકી એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બની જશે. પિક્ચરમાં જે દેખાડેલ છે તે છે રિકોના ઇકી અને તે જાપાનના સ્વિમર છે. અને વાત કરીએ એશિયન ગેમ્સમાં તેના રેકોર્ડ વિશેની તો તેણે 6 ગોલ્ડ 2 સિલ્વર મેડલ જીતીને તેણે રેકોર્ડ તોડી નાખ્યો છે. અને આ પ્રકારે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ જીતનાર એશિયન ગેમ્સના ઇતિહાસમાં પ્રથમ મહિલા ખેલાડી બની ગયા છે. તો હવે અહીંયા આગળ જેટલા પણ આ ગેમ્સને લગતા મહત્ત્વના ફેક્ટ હતા તે પૂરા થાય છે. હવે આપણે જે વાત કરીશું, હવે જે આપણે પ્રશ્નો જોઈશું તે પ્રશ્નો છે કે જે ભારતના ગોલ્ડ મેડલ ખેલાડીઓ છે તેણે કઈ કઈ રમતમાં કઈ ગોલ્ડ જીત્યો છે તેના વિશે આપણે વાત કરીશું. કારણ કે જે ક્લાસ 3ની એક્ઝામ લેવાતી હોય છે તેમાં ફક્ત ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી, અત્યાર સુધીના તમે પેપર સોલ્યુશન જોશો, કોઈ પણ જૂના એક્ઝામના પેપર જોશો તો તેમાં એવું જ આપેલું છે કે જે ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી હોય તો તેના વિશે પૂછે, તેની વિશેષતા શું છે, તેના ગેમ સિવાય બીજા કઈ કઈ ગેમ્સમાં એચિવમેન્ટ મેળવેલા છે તેના વિશે પૂછી લેતા હોય છે, તે કયા રાજ્યનો રહેવાસી છે, તેણે કઈ ગેમમાં કઈ કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે તેના વિશે પૂછતા હોય છે. તો હવે આપણે તેના વિશે વાત કરીશું. અને તે વાત શરૂ કરીએ તે પહેલાં મને એવું લાગે છે એક વસ્તુ જણાવી દેવી જોઈએ કે જો આપણે આ એશિયન ગેમ્સ 2018નો વિડીયો બનાવ્યો તો હવે તમે આ પ્રકારના વિડીયા ઈચ્છતા હોય, હજી એક ગેમ છે કે કોમનવેલ્થ ગેમ જે આ 2018માં રમાઈ હતી તો તેમાંથી પણ પ્રશ્નો નીકળી શકે છે. પરંતુ અમે પહેલાં આ વિડીયો બનાવવાનું વિચાર્યું, હવે બે વિડીયો ભેગા બનાવવાનું વિચારતા હતા પરંતુ તે વિડીયો થોડોક મોટો થઈ જાત અને આ વિડીયોને પણ નાનો કરવા માટે અમે જે બધા ફેક્ટ હતા જે ડિસ્કસ કરવા પડે એમ નથી, ખાલી જોઈને પણ આપણે સમજી શકીએ છીએ તો એ બધું અમે લખી રાખ્યું છે. તો હવે તમે જો કોમનવેલ્થનો વિડીયો જોવા માંગતા હોય અને કોન્સ્ટેબલની તૈયારીને લગતા પેપર સોલ્યુશન પણ જોવા માંગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સ છે તો તેમાં તમે અમને જણાવી શકો છો કે તમે હવે કેવા કેવા પ્રકારના વિડીયો જોવા માંગો છો. અને જો આ વિડીયોનો રિસ્પોન્સ સારો મળ્યો તો અમે બીજા પણ વિડીયો શરૂ કરીશું, જેટલા પણ ગેમ્સને લગતા વિડીયો છે અને કોઈ પણ પર્ટિક્યુલર કેટેગરી, કોઈ પણ પરીક્ષા હોય તો તેમાં પર્ટિક્યુલર પોર્શન હોય તો તેને લગતા વિડીયો પણ અમે શરૂ કરીશું તો તે તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને વધુ ફાસ્ટર રિસ્પોન્સ મેળવવા માટે અમારું જે ટેલિગ્રામ ગ્રુપ છે તેમાં અમે અબાઉટમાં બોટનો ઓપ્શન લખેલો છે તો ત્યાં તમે અમને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. તો હવે પછીના પ્રશ્નો જોઈએ, એશિયન ગેમ્સ 2018માં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર ખેલાડીનું નામ જણાવો. તો પ્રથમ આ ગેમ શરૂ થઈ અને ભારતે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો તો તે કોણે જીતાડ્યો? બજરંગ પુનિયાએ.
આ બજરંગ પુનિયા એ કુસ્તી સાથે સંકળાયેલા છે અને તેની બીજી બધી બાબતો છે નાની નાની તે અહીંયા આગળ બધી લખેલી છે, આપણે ડિસ્કસ નહીં કરીએ. તમે બધું વિડીયો પુશ કરીને જો તમે લખવા માંગતા હોય તો તમે લખી શકો છો. અને બીજી વાત કરીએ બજરંગ પુનિયાના બીજા એચિવમેન્ટ વિશે, તો તેણે કોમનવેલ્થ ગેમમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, એશિયન અને કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા રેસલરનું નામ જણાવો. તો તે છે વિનેશ ફોગાટ, એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે. પિક્ચરમાં વિનેશ ફોગાટને દેખાડેલ છે. હવે વિનેશ ફોગાટની જે સામાન્ય બાબતો છે, તેને કઈ કઈ રમતમાં અને કઈ સ્પર્ધા હતી અને ક્યાંના રહેવાસી છે તે અહીંયા આગળ લખેલી છે, તમે અહીંયાથી લખી શકો છો, આપણે ડિસ્કસ નહીં કરીએ. અને બીજી વાત આપણે જાણીએ વિનેશ ફોગાટ વિશે, તો તેણે જે 2014 અને 2018ની કોમનવેલ્થ ગેમ રમાઈ તેમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, એશિયન ગેમ્સ 2018 ગોલ્ડ જીતનાર ભારતના સૌથી યુવાન ખેલાડી કોણ બન્યા? તો આ જે રમત છે 2018ની રમત, તેમાં સૌથી યુવાન ખેલાડી ગોલ્ડ જીતનાર ભારત માટે તે બન્યા છે સૌરભ ચૌધરી. 16 વર્ષની ઉંમરના ખેલાડી છે અને તેની જે વિગતો છે તે અહીંયા આગળ આપેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, એશિયન ગેમ્સ 2018માં શૂટિંગમાં ગોલ્ડ જીતનાર પ્રથમ મહિલા ખેલાડી કોણ બન્યા? તો તે બન્યા છે રાહી સરનોબત. આ પ્રકારે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતનાર તે સૌ પ્રથમ મહિલા ખેલાડી છે. અહીંયા આગળ તેની જે વિશેષતાઓ છે અને તેની બીજી નાની નાની બાબતો છે તે અહીંયા આગળ આપેલી છે. આ બધી તમે નોટ કરી લો, કેમકે આમાંથી પણ પ્રશ્નો નીકળતા હોય છે. હવે આપણે આ તો ડિસ્કસ નથી કરતા, કેમકે ડિસ્કસ કરવા જઈશું તો વિડીયો 30-40 મિનિટનો બની જશે, જેથી કોઈ જોવા માટે આમ પણ ઇન્ટરેસ્ટેડ નહીં થાય. એટલે આપણે બધી આ વસ્તુઓ લખી લીધેલ છે જેથી તમે અહીંયાથી સીધી ઉતારો કરી શકો. ત્યાર પછીનો પ્રશ્ન છે, એશિયાડમાં ગોળા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીનું નામ શું છે? તો એશિયાડ ગેમમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીનું નામ છે ગોળા ફેંકમાં તાજિંદર સિંહ તુર, ઓપ્શન સીમાં જે આપેલ છે તે. ત્યાર પછીનો પ્રશ્ન છે, એશિયન ગેમ્સમાં ભારતને સૌ પ્રથમ વખત ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ અપાવનાર ખેલાડીનું નામ શું છે? અત્યાર સુધી એશિયન ગેમની જેટલી પણ રમત રમાઈ તેમાં ભારતે આ જે ભાલા ફેંક રમત છે તેમાં કોઈ પણ પ્રકારનો મેડલ, ગોલ્ડ મેડલ જીત્યો નહોતો, અને આ વખતે પ્રથમ વખત જીત્યો છે તો તેનું નામ છે નીરજ ચોપડા. નીરજ ચોપડાએ ભારતને સૌ પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. અહીંયા આગળ નીરજ ચોપડાની જે વિગતો છે તે લખેલી છે. બીજી નીરજ ચોપડા વિશે વાત કરીએ તો 2018માં જે કોમનવેલ્થ ગેમ રમાઈ તેમાં પણ નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, એશિયન ગેમ્સ 2018માં 1500 મીટર દોડમાં ગોલ્ડ જીતનાર ખેલાડીનું નામ શું છે? તો આ 1500 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીનું નામ છે જિન્સન જોન્સન. તેની વિગતો અહીં આગળ લખેલી છે. અને વિશેષતા વિશે વાત કરીએ તો જિન્સન જોન્સને આ જ રમતમાં, આ જે ગેમ્સ છે એશિયન ગેમ્સ 2018, એમાં એક બીજી ઇવેન્ટ પણ યોજાઈ હતી 800 મીટરની દોડ. તો 800 મીટરની દોડમાં તેણે જિન્સન જોન્સને સિલ્વર મેડલ પણ જીતેલ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, એશિયન ગેમ્સમાં બોક્સિંગની રમતમાં એકમાત્ર ગોલ્ડ જીતનાર ખેલાડીનું નામ શું છે? તો આ બોક્સિંગની રમતમાં એકમાત્ર ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીનું નામ છે અમિત પાંઘલ, પિક્ચરમાં જે દેખાડેલ છે તે. આના સિવાય કોઈએ પણ બોક્સિંગમાં, મહિલા હોય કે પછી જેન્ટ્સની હોય, તેમાં બોક્સિંગની રમતમાં કોઈ ગોલ્ડ મેડલ જીત્યો નથી. ત્યાર પછીની વાત કરીએ તો એશિયન ગેમ્સમાં સૌથી મોટી ઉંમરના ગોલ્ડ જીતનાર ભારતીય ખેલાડીનું નામ જણાવો. તો તે છે પ્રણવ વર્ધન, પિક્ચરમાં જે દેખાડેલ છે તે છે પ્રણવ વર્ધન, અને તેની ઉંમર 60 વર્ષની છે. સૌથી નાના છે સૌરભ ચૌધરી અને સૌથી મોટા છે પ્રણવ વર્ધન, જેણે એશિયન ગેમ્સ 2018માં ભારત માટે ગોલ્ડ જીત્યો હોય. અને જે પ્રણવ વર્ધન છે તેણે શિવનાથ સરકાર સાથે મળીને બ્રિજની રમતમાં અને સ્પર્ધા હતી મેન્સ પેર, તો આ બંનેએ મળીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યાર પછી જે છે તે બધા એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી એટલે આપણે કોઈ પ્રશ્ન નથી બનાવ્યા, પરંતુ સીધી એની આ ડિસ્ક્રિપ્શન લખી દીધું છે, તે ખેલાડીનું નામ, તે ક્યાંના રહેવાસી છે, તેને કઈ રમત સાથે સંકળાયેલા છે અને કઈ રમતમાં, તેણે કઈ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો. તો મનજીત સિંહ વિશે અહીંયા આપેલું છે, પિક્ચરમાં જે દેખાડેલ છે તે છે મનજીત સિંહ. ત્યાર પછી છે અરપિંદર સિંહ વિશે, તો અહીંયા આગળ તેના વિશે બધી વિગતો આપેલી છે અને જે પિક્ચરમાં દર્શાવેલ છે તે છે અરપિંદર સિંહ. ત્યાર પછી છે સ્વપ્ના બર્મન, એક મહિલા ખેલાડી છે અને તે વુમન્સ હેપ્ટાથલોન સાથે સંકળાયેલા છે. અહીંયા આગળ તેની બધી વિગતો આપેલી છે અને પિક્ચરમાં સ્વપ્ના બર્મનને દર્શાવેલ છે. ત્યાર પછી છે રોહન બોપન્ના અને દિવિજ શરણની જોડી, જેણે ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, પિક્ચરમાં બંને દેખાડેલ છે. ત્યાર પછી છે અલગ અલગ 4 દોડવીરો જેણે સંયુક્ત રીતે વુમન્સ 4x400 મીટર રિલે દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જેમાંથી એક છે સરિતા ગાયકવાડ અને બીજા જે છે આપણે જે યાદ રાખવા પડે એવા છે નામ, તે છે હિમા દાસ, જેને ધીંગ એક્સપ્રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આસામના તે સ્પોર્ટ્સના બ્રાન્ડ એમ્બેસેડર
છે. સરિતા ગાયકવાડ વિશે આપણે પછી વાત કરીશું, તેના પ્રશ્ન આપણે એડ કરેલ છે. પરંતુ જે આ ચાર ખેલાડીઓએ સંયુક્ત રીતે મળીને ગોલ્ડ મેડલ જીત્યો હતો તેની વિગત અહીંયા આગળ આપેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સ્વર્ણસિંઘ અને તેની જે ટીમ હતી તેણે રોવિંગમાં ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. હવે રોવિંગ એટલે એક પ્રકારની તળાવમાં જે થાય છે હોડીની સ્પર્ધા, આ ત્રણેય ભેગા મળીને ગોલ્ડ મેડલ જીત્યો છે. હવે તેને એ રમતને હોડીની સ્પર્ધાને રોવિંગ કહેવામાં આવે છે અને સ્પર્ધા જે રમાઈ હતી, ઇવેન્ટ રમાઈ હતી, તે હતી મેન્સ ક્વાડ્રપલ સ્કલ્સ. ત્યાર પછી છે, એશિયન ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ વિજેતા સરિતા ગાયકવાડ ગુજરાતના ક્યાં જિલ્લાના રહેવાસી છે? તો આ પ્રશ્ન આપણા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે કેમ કે જે આ ખેલાડી છે તે ગુજરાત સાથે સંકળાયેલા છે, એટલે આપણે એવું ધારી શકીએ કે આ પ્રકારનો પ્રશ્ન આપણે પરીક્ષામાં પૂછાઈ શકે. તો તે છે ડાંગના ખેલાડી. સરિતા ગાયકવાડ વિશે વધુ વાત કરીએ તો ડાંગ જિલ્લાના ખરાડી આંબા ગામ છે ત્યાં તેનો જન્મ થયો હતો અને હાલમાં તે ખરાડી આંબામાં જ રહે છે. અને ગોલ્ડ મેડલ જીત્યા બાદ આપણા મુખ્યમંત્રી જે વિજયભાઈ રૂપાણી છે તેણે સરિતા ગાયકવાડને પોષણ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવ્યા છે અને આ મેડલ જીતવા બદલ રાજ્ય સરકાર તરફથી તેને 1 કરોડ રૂપિયાનું ઇનામ પણ મળેલ છે. ત્યારબાદ છે, ગુજરાતના મહિલા ખેલાડી અંકિતા રૈનાએ એશિયાડમાં ટેનિસની રમતમાં કયો મેડલ જીત્યો? તો અંકિતા રૈનાએ બ્રોન્ઝ મેડલ જીતેલો છે અને તેનો જન્મ અમદાવાદમાં થયો હતો અને હાલ અમદાવાદમાં જ રહે છે. અને બીજી વાત કરીએ તો ગોલ્ડ મેડલ જીત્યા બાદ, સોરી અહીંયા ગોલ્ડ મેડલ નહીં આવે, બ્રોન્ઝ મેડલ આવશે. બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ મુખ્યમંત્રીએ તેને બેટી બચાવો અને બેટી પઢાઓના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. અને વાત કરી તેમ તેઓ અમદાવાદમાં તેનો જન્મ થયો હતો અને રાજ્ય સરકાર તરફથી આ ગેમમાં વિનર બનવા બદલ તેને 50 લાખનું ઇનામ પણ મળેલ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ટેબલ ટેનિસની રમતમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર માનવ ઠક્કર અને હરમિત દેસાઈ એ ક્યાં જિલ્લાના રહેવાસી છે? તો આ બંને ટેનિસ પ્લેયર એ સુરતના રહેવાસી છે. પેલા પિક્ચરમાં જે દેખાડેલ છે તે છે માનવ ઠક્કર અને બીજી ઇમેજ છે તે છે હરમિત દેસાઈની. અને આ બંનેએ જે આ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે ટેબલ ટેનિસની રમતમાં, તો તે બદલ રાજ્ય સરકારે તેને 30-30 લાખનું ઇનામ આપેલું છે. હવે આ બંનેએ સેપરેટ ગેમ રમાઈ હતી તેમાં બ્રોન્ઝ મેડલ જીતેલો છે. તો અહીંયા સાથે આ વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તમે તેમાં લાઇક કરો, વિડીયોમાં કમેન્ટ કરો અને આપણે જે આગળ વાત કરી વિડીયોમાં વચ્ચે આપણે જે વાત કરી હતી કે તમે કયા પ્રકારના વિડીયો ઈચ્છો છો, તો તમે જે પણ વિડીયો જોવા માંગતા હોય, કોન્સ્ટેબલની પરીક્ષા આવે છે તો કોન્સ્ટેબલની તૈયારીને લગતા જે કોઈ વિડીયો તમે જોવા માંગતા હોય તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. અથવા તો કોઈ તલાટીની એક્ઝામ છે, કોઈ બીજી બિન સચિવાલયની એક્ઝામ છે કે કોઈ પણ એક્ઝામ છે, કોઈ પણ એક્ઝામનું પેપર સોલ્યુશન જોતું હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને આ ઉપરાંત જો આ વિડીયોને રિસ્પોન્સ સારો મળશે તો અમે જે કોમનવેલ્થનો વિડીયો બનાવવાનું વિચારી રહ્યા છીએ, કોમનવેલ્થ ગેમ્સ 2018નો, તે પણ અમે બનાવી નાખશું. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેને પણ એક્ઝામની તૈયારીમાં મદદરૂપ થાય. અને વિડીયોને લાઇક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અહીં સુધી રાખીએ છીએ, ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.